नमस्कार मित्रों, आपणे आवीए छे डाकोरथी मात्र 2 किलोमीटरना अंतरे, ज्यां भगवान ए लीमडो हाथमां पकड्यो हतो अने लीमडो मीठो थई गयो हतो। आ जग्या एकदम रमणीय छे, तमे जोई शको छो के मस्त गार्डन बनावेलू छे अने बधाने बेसवानी बी सगवड छे। पाछळ जे लीमडो देखाय छे ए ज भगवाने पकड्यो हतो। अहींया नाना छोकराने રમત ગમતના બી સાધનો રાખેલા છે। આપણે મંદિરમાં જઈને મંદિરના મહારાજને પૂછીએ કે શું ઇતિહાસ છે જે રણછોડરાય શ્રી રણછોડરાય ભગવાનના પગલા, બોડાણાજીના પગલા, મંદિરમાં ભગવાનની પ્રતિમા છે, તો એ આપણે ભગવાનના અહીંયા ચરણોમાં લીમડાનો પ્રસાદ બી મૂકેલો છે, અહીંના મહારાજ છે એમનાથી જાણવાની કોશિશ કરીએ કે શું મંદિરનો શું ઇતિહાસ છે, કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? આમ તો ભગવાન આયા ત્યારનું છે, ત્યારે તો ખાલી નાની ડેરી હતી, પણ અત્યારે મંદિરનો વિકાસ સંતારા મોટું થયું છે। બધા સાથે ગયા વર્ષે મૂર્તિની કાન પ્રતિષ્ઠા થઈ, આજ સુધી ભગવાનના ચરણ પાવ પૂજા કરી અને અત્યારે હાલમાં પૂજા છે। બરાબર, ત્યારે ભગવાન મેં બોડાનો ભગત દ્વારકાથી લઈ આવ્યો ત્યારે આ જગ્યા ઉપર બોડાના ભગતને ઊંઘમાંથી ઉઠાડ્યો। બરાબર છે, ઊંઘી ગયો, ભગવાને જાતે કાઢ્યું એટલે અહીંયા ઉઠાડ્યો। ઉઠાડ્યા પછી ઉઠ બોડાના ભગત તારું ખાખરી વન આવ્યું। બરાબર, જંગલ એટલે ખાખરી વન કહેવાય, ખાખરી વન। એટલે પછી ઉઠાડ્યા કે પ્રભુ આપણે અમે 12 વાગે નીકળ્યા, અહીં તમે કેમ ના લાયા પલકને, પછી લાગી ગયા અને પછી કહ્યું થોડું આપણે આરામ કરીએ અને પછી દાખલ જઈ। બરાબર, એટલે એમનો થોડો વિસામો કર્યો, વિસામો કર્યા તો 5 વાગે જાતે ભગવાન ઉઠી લીમડાની ડારખી માંથી। બરાબર છે, એ જે આ લીમડો છે હાલમાં એ લીમડો છે 870 વર્ષ જૂનો। 870 વર્ષ જૂનો હાલમાં એમના સ્પર્શ થવાથી પાન અત્યારે મીઠું લાગે, શું વાત, લીમડાનું અને ભગવાનના ચરણ પગવાનું હાલ અમને પૂજો થાય છે, જાતે કરું છું। બરાબર છે, તે લીમડાના પાન આપણે જોતા તો મળે ખરા? મળે, લીમડાના પાન ભગવાનના ચરણ પગ આગળ મૂકેલા છે। બરાબર છે, પ્રસાદ લઈ શકું, ઓકે, આ ધન્યવાદ, જય રણછોડરાય। તમે જોઈ શકો છો આ જ લીમડો છે, 870 વર્ષ જૂનો કહેવાય, એનાથી બી જૂનો કહી શકે કે ભગવાન એ ટાઈમે આવ્યા હતા અને આ લીમડાની દાડકી પકડી ગઈ, જય રણછોડરાય। આ એ જ લીમડો છે જે ભગવાને પકડ્યો હતો, અહીં આગળ બધા ભાવિક ભક્તો અહીં આગળ દર્શન કરવા આવે છે, એમણે લીમડાનો પ્રસાદ ચાખ્યો, તમને કેવો લાગ્યો લીમડો? મીઠું મીઠું લાગે, બાકી લીમડો તો કડવો જ હોય, પણ ભગવાનની કૃપાથી આ કેટલા બધા વર્ષો પછી પણ આ લીમડો મીઠો દેખાય છે, તમે બધાને અહીંયા આવીને ઘણો આનંદ થયો હશે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। લીમડાનું પાન ચાખ્યું પણ કડવાશ લાગતી નથી, જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ। આપણે નદી ઘાટની સામે તો બાપાલાલના ગોટા તો મળે છે, પણ એ રસ્તા પર બી નવી દુકાન ખોલી છે જે આમ તો ડાકોરમાં બધા બહુ મંદિર છે, પણ આ મંદિરની કંઈક અલગ વિશિષ્ટતા છે, આ મંગલધામ મંદિર છે, ત્યાં આગળ નંદી બહુ જ મોટા છે અને મંદિર પરિસરમાં વાઘનું મોડું બનાવ્યું છે, સિંહનું મોડું બનાવ્યું છે, આમ એક બાજુ અંદર પ્રવેશવાનું, બીજી બાજુ બહાર નીકળાય અને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય એવું છે। નાના છોકરાઓને બહુ ગમે એવું છે, પણ અહીંયા અંદર ફોટોગ્રાફી અલાઉ નથી, તેથી બહારથી ફોટો પાડું છું। એક આ બીજું મંદિર છે જે શ્રીયંત્ર મંદિર છે, જે ગાયત્રી મંદિર છે, એમાં બી કંઈક અલગ વિશેષતા છે, એમાં 2 હાથી 2 સાઈડમાં છે, એક બાજુ હાથીના પેટમાં અંદર જવાનું અને બીજી બાજુથી બહાર નીકળવાનું એવું છે। તમે જોઈ શકો છો કે આ ગુફા જેવું બનાવેલું છે, અંદર ખૂબ જ સુંદર ભગવાનને લગતા બધા ચિત્રો છે અને આ જે સંસ્થા છે એને લગતા બધા ચિત્રો છે, ખૂબ
ખૂબ જ સુંદર મંદિર બનેલું છે, નાના છોકરાઓને તો ખૂબ જ ગમે આવે. બીજી બાજુ હાથીના પેટમાંથી બહાર નીકળીએ એ રીતનું મંદિર છે, અને મંદિરનો આકાર બી કમળ જેવો બનાવ્યો છે. પવિત્ર ગોમતી નદી જ્યાં આગળ ભગવાન પોતે અંદર સંતાઈ ગયા હતા, એ જગ્યા ગોમતી નદી પર બાળકોને રમત ગમતના બધા સાધનો મૂકેલા છે. હોર્સ રાઇડિંગ માટે હોર્સ છે, પછી રમકડાઓની દુકાન છે, નાના છોકરાઓને ઇલેક્ટ્રિક ગાડીઓ છે. વરસાદનું વાતાવરણ છે એટલે બધા લગભગ વહેલા બંધ કરે છે. ખૂબ જ સરસ મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે. દૂરથી કેટલી બધી ભીડ છે, અધિક મહિનાની 11 છે. આપણે અંદર જઈએ, પ્રસાદ તુલસી માળા લઈ જઈએ છીએ, અંદર દર્શન કરીએ. જય રણછોડ, જય રણછોડ. બહુ સરસ દર્શન થયા, ભગવાનની પ્રદક્ષિણા કરી રહ્યા છે. મંદિરનો ગુમ્મટ જોઈ શકો છો તમે, સોનાથી મળેલો છે. હજારો ભક્તો દર્શન કરવા આવે છે. જય રણછોડ. આપણી પ્રદક્ષિણા લગભગ પતી ગઈ છે, ભગવાનને એક વખત દર્શન કરી દઈએ. Yeah.
મંદિર પરિસરની અડીને જ આવેલું છે દ્વારકાધીશ નું મંદિર. જોઈ શકો છો દ્વારકાધીશ મંદિર યાત્રા છે. આ છે બોડાણા લંગર. તમે જોઈ શકો છો કે જર્જરી તાલુકામાં છે. બોડાણા લેખી જાય ગજાનંદ ગણપતિ દાદાથી જય. રણછોડજી મંદિરને એક્ઝેક્ટ સામે આવેલું છે ગણપતિ મંદિર. તમે જોઈ શકો છો કે રાજાની રાજ દ્વારકાધીશના દર્શન બી અહીં કરતી થાય છે. ગોમતી ઘાટ ઉપર અનેક મંદિરો આવેલા છે નાના મોટા. રણછોડરાયજીનો માધા તુલા માતા અહીંયા ગયા તુલા રાખેલી છે. સિદ્ધનાથ માધવ દાદા ઠીક છે. બાપા ગોમતી ઘાટ ગોટાવાળા હજારો ભક્તો અહીંયા ગોટા ખાય છે. ગોટાની જોડે દહીં ખાય છે. તે ભીડ ભંજન હનુમાન દાદા થી છે. હનુમાન ડંકનાથ મહાદેવ દાદા કી જય. આ મંદિરના નામ ઉપરથી ડાકોનું નામ પડ્યું છે. નમસ્કાર મિત્રો, આપણો બ્લોગ બનાવતા બનાવતા વરસાદ પડી ગયો પણ હવે બહુ રોકાવા જેવો ટાઈમ છે નહીં. સંધ્યાકાળ થઈ ગઈ છે. આપણી પાછળની જે જગ્યા છે ત્યાં ભગવાન સંતાયા હતા. આ ગોમતી ઘાટ છે. ગોમતી ઘાટ ભગવાન જ્યાં સંતાય એ જગ્યા. મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને આ ડાકોરનો બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.